નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા. એનડીએની સરકાર મુદ્દે દિલ્હીમાં આજે પણ હલચલ ચાલી રહી છે. દિલ્હીમાં ભાજપે અચાનક જ એક મોટી બેઠક બોલાવી, નવી સરકારના ગઠન મુદ્દે આ મહત્વની બેઠક માનવામાં આવી રહી છે. ભાજપની બેઠકમાં અનેક દિગ્ગજ નેતાઓ સામેલ છે. આ બેઠકમાં અમિત શાહ, રાજનાથસિંહ પણ ઉપસ્થિત છે. તો નડ્ડાના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં આરએસએસના પદાધિકારીઓ પણ હાજર છે. દત્તાત્રેય હોસબોલ, સુરેશ સોની, અરુણ કુમાર પણ હાજર રહ્યા. એનડીએ સરકારમાં સીટોની વહેંચણીને લઈને બેઠકમાં ચર્ચા સંભવ છે. સાથી પક્ષોને કયા ખાતા આપવા તેને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. ટીડીપી અને જેડીયુએ કરી છે 5-6 મંત્રાલયની માંગ. સૂત્રો તરફથી એ જાણકારી મળી રહી છે. અન્ય નાના સાથી પક્ષોને કયા મંત્રાલય આપવા તેને લઈને પણ ચર્ચા સંભવ છે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની. નિકુંજ, દિલ્હીમાં જે હલચલ વધી ગઈ છે, અહીં જે પણ ઘટક દળ છે એનડીએના, તેઓની પોતાની કંઈક માંગ છે, એ પણ જાણકારી મળી છે કે ટીડીપીએ તો 6 મંત્રાલય માંગ્યા છે. શું વધુ અપડેટ? સરકારનું ગઠન થવાનું છે, પરંતુ આ સરકાર જે છે તે સાથી પક્ષો સાથેની સરકાર હશે, અને તેના કારણે સાથી પક્ષોએ પણ પોતાના મંત્રાલયો માંગ્યા છે. આ વચ્ચે હવે ભાજપ કેટલા મંત્રાલયો અન્ય સાથી પક્ષોને આપે છે તે ખૂબ મહત્વની વાત છે. અને આ જ મુદ્દાને લઈને મારી પાછળ આપ જે જોવો છો તે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું દિલ્હી સ્થિત મોતીલાલ નહેરુ માર્ગ પર આવેલું આ નિવાસ સ્થાન છે, જ્યાં એક મહત્વની બેઠક ભાજપના નેતાઓની મળી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને રાજનાથસિંહ સહિત બીએલ સંતોષ સહિતના ભાજપના એ સિનિયર નેતાઓ આ બેઠકની અંદર હાજર છે. અને આ બેઠકની અંદર ભવિષ્ય મોદી સરકારના નવા મંત્રાલયો ના વહેંચણીને લઈને ચર્ચા કરવામાં આવી શકે છે. અને ખાસ કરી એટલા માટે કારણ કે જેડીયુ હોય કે પછી નીતિશ કુમાર હોય કે ચંદ્રબાબુ નાયડુ હોય, તેમને પોતાના મંત્રાલયો જે છે તેની માંગ કરી છે. ચંદ્રબાબુ નાયડુ તરફથી 5-6 જેટલા મહત્વના મંત્રાલયો અને સ્પીકર પદની માંગ કરવામાં આવી છે, તે પ્રકારની સૂત્રો પાસેથી માહિતી મળી છે. જ્યારે નીતિશ કુમારે પણ બિહાર માટે વિશેષ રાજ્યનો દરજ્જો અને 2-3 જેટલા મંત્રાલયોની માંગ કરી છે. ત્યારે ખાસ કરી ભાજપ અન્ય સાથી પક્ષોને મંત્રાલયની અંદર કઈ રીતે સમાવશે તેને લઈને આ અહીં ચાલી રહેલી બેઠકની અંદર મહત્વની ચર્ચા થઈ શકે છે. કારણ કે ગઈકાલે તો સાથી ઘટક પક્ષો સાથેની એનડીએની બેઠક મળી હતી, પરંતુ હવે ભાજપ જે છે તે પોતાના સિનિયર સાથીઓને લઈને સરકાર રચવાના ફોર્મ્યુલેશન પર વાતચીત કરી રહી છે, ચર્ચા કરી રહી છે. અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસ સ્થાન ખાતે આ મહત્વની બેઠક જે છે તે હાલ ચાલી રહી છે. એ પણ માનવામાં આવી રહ્યું છે કે એક સમિતિનું પણ ગઠન કરવામાં આવ્યું છે, જેમાં જવાબદારી જે છે તે રાજનાથસિંહને સોંપવામાં આવી છે. સાથી પક્ષો સાથેની જે ડાયલોગિંગની પ્રક્રિયા થશે, વાર્તાલાપની પ્રક્રિયા થશે, તે અંગે જવાબદારી રાજનાથસિંહને આપવામાં આવી છે. આપણી સાથે દિલ્હી બ્યુરો દેવનાથ પણ જોડાયા છે. દેવનાથ, બહુત હી મહત્વપૂર્ણ યે બેઠક માની જા રહી, ક્યુંકિ અબ સિર્ફ ભાજપા કો સરકાર નહીં બનાની હૈ, સાથી પક્ષો કો સાથ લેકર સરકાર બનાની હૈ. ઓર ભાજપા કા સૂત્ર થા સબકા સાથ સબકા વિકાસ, અબ સહી માયને મેં ઇસ તરીકે કા સૂત્ર કે સાથ સરકાર બનને જા રહી હૈ. કિતની મહત્વપૂર્ણ આજ કી યે બેઠક? देखिए, बिल्कुल आज की महत्वपूर्ण बैठक इसलिए भी देखी जा रही है क्योंकि कल जो बैठक हुई पीएम आवास में, उसमें एनडीए के साथ जितने भी पार्टियां हैं सारे नेता शामिल थे. उसमें कल बेशक ये बात निकल कर बाहर सामने नहीं आई हो कि कौन क्या डिमांड रख रहा है, लेकिन आज की ये बैठक उसी के लिए की जा रही है. बैठक की बात करें तो अमित शाह और राजनाथ सिंह पहुंच चुके हैं. बीएल संतोष का इंतज़ार किया जा रहा है और उसके बाद ये बैठक शुरू हो जाएगी, यानी हम कहें 10-5 मिनट में बैठक शुरू हो जाएगी. और आने वाले समय में सरकार बनाने को लेकर भी जिस तरह से बातें की जा रही हैं उसकी तैयारियां कैसी रहने वाली हैं, और उससे भी अलग है कि जो सभी पार्टियां हैं एनडीए में शामिल, जिनकी मांगे अब निकल कर सामने आ रही हैं, यानी हम कहें मंत्रालय का बंटवारा जो खास तौर पर इस कार्यकाल में बड़ा अहम देखा जा रहा है, इसमें किसे क्या देना है. जेडीएस के बारे में सूत्रों से जानकारी आई है कि 2 मंत्रालय मांग रहा है, और जिसमें कृषि मंत्रालय और स्वास्थ्य मंत्रालय की डिमांड की जा रही है. नीतीश कुमार के पार्टी की तरफ से आ रही है कि 3 मंत्रालय मांग रहे हैं. शिंदे भी एक मंत्रालय मांग रहे हैं, रेल मंत्रालय.
तो क्या सब जो मांग रहे हैं वो सबको ऐसे तो मिलेगा नहीं, ये बड़ा सवाल है। और ऐसे में सबसे ज्यादा बहुमत देखें हम पूरे एनडीए में तो बीजेपी के पास है, लेकिन दो दो सीट जीत कर दो दो मंत्रालय मांगना ये कितना सही है और ये कहाँ तक हो पाएगा? इन्हीं सब मुद्दों को लेकर डिस्कस चल रहा है और ये बैठक अभी शुरू होगी थोड़ी देर में, उसके बाद काफी सारी चीजें क्लियर होंगी। સાથી પક્ષોએ ગઈકાલે સમર્થન પત્ર પણ જાહેર કર્યું હતું, પરંતુ આ સમર્થન પત્ર સાથે એક સમર્થન પત્ર ગુપ્ત હતું અને તે હતું મંત્રાલયોની માંગણીઓની। ખાસ કરી જે પ્રકારના મંત્રાલયો સાથી પક્ષો તરફથી માંગવામાં આવ્યા છે ત્યારે તેમની માંગ કેટલા અંશે સંતોષવી, કયા પ્રકારના મંત્રાલયો જે છે તે અન્ય સાથી પક્ષો માટે છોડવા અને કયા મહત્વના મંત્રાલયો જે છે તે પોતાની પાસે રાખવા, તેને લઈને આજની આ બેઠકની અંદર મહત્વની ચર્ચા થશે જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાન ખાતે મળવા જનાર છે। અને સૌથી મહત્વની માંગ ચંદ્રબાબુ નાયડુ તરફથી જે કરવામાં આવી છે તેમાં તેમને સ્પીકર પદ માંગ્યું છે। ખાસ કરી ગઠબંધન સાથેની જ્યારે સરકાર રચાતી હોય છે ત્યારે સ્પીકરનો રોલ ખૂબ જ મહત્વનો બની જતો હોય છે અને સાથી પક્ષો એ પ્રકારની ઈચ્છા રાખતા હોય છે કે નાનો પક્ષ અથવા તો મેજોરિટીની અંદર ન રહેનાર નાનો પક્ષ જે છે તે પોતાની પાસે સ્પીકર પદ માંગે, એટલા માટે કારણ કે જ્યારે ફ્લોર ટેસ્ટ અથવા વિશ્વાસ મતની વાત હોય, ગૃહ ચલાવવાની વાત હોય તો સ્પીકરનો રોલ જે છે તે ખૂબ મહત્વનો બની જતો હોય છે અને તેના જ કારણે ચંદ્રબાબુ નાયડુના પક્ષ તરફથી સ્પીકરનું પદ પણ માંગવામાં આવ્યું છે। ભાજપ જે છે તે આ માંગ સ્વીકારે છે કે નહીં તે ખૂબ મહત્વનું છે અને તેને લઈને સિનિયર નેતાઓની બેઠક જે છે તે થોડા સમયની અંદર શરૂ થવા જઈ રહી છે। દિલ્હીની અંદર ભલે ગઈકાલે એનડીએની બેઠક મળી ચૂકી હોય, સમર્થન જાહેર કરી દેવામાં આવ્યું હોય, ફોટો સેશન થયું, આ ફોટો સેશનના ફોટા પણ બહાર આવ્યા, પરંતુ હજી પણ આ બેઠકોનો દોર યથાવત છે અને હવે સૌથી મહત્વની એક્સરસાઇઝ જે છે તે ચાલી રહી છે। કારણ કે મંત્રાલયોની વહેંચણી જે છે તે ગઠબંધન સરકારની અંદર ખૂબ મહત્વની બની જતી હોય છે અને ખાસ કરી ગઠબંધનનું જોડાવું અને ગઠબંધનનું વિખરાવું આ બંને બાબત જે છે તે મંત્રાલયોની વહેંચણી પર ઘણો બધો આધાર રાખતો હોય છે અને તેને જ લઈને એક મહત્વની બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાન ખાતે થોડા સમયની અંદર શરૂ થવા જઈ રહી છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે। તો હવે થોડી જ વારમાં આજે બેઠક શરૂ થવા જઈ રહી છે, મહત્વની પણ માનવામાં આવી રહી છે, કારણ કે અત્યારે જે ગૂંચ ભર્યો પ્રશ્ન છે કે કોને કેટલા અને કયા મંત્રાલય આપવા તેને લઈને આ બેઠકમાં નિર્ણય આવી શકે છે। અહીં દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે, જેપી નડ્ડાના નિવાસસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સાથી પક્ષોને આખરે કયા ખાતા આપવા અને કેટલા પદ આપવા તેને લઈને બેઠકમાં ચર્ચા થઈ શકે છે।